गुजरात सरकार द्वारा जाहिर करवामां आवेल अनलॉक 2 मां अनेक धंधार्थीओने महदअंशे राहत आपवामां आवी छे। लोकोने धंधा रोजगारमां वधु आवक मळी रहे ते माटे सरकार द्वारा समय मर्यादा पण वधारवामां आवी छे। त्यारे लॉकडाउन थयुं त्यारथी अत्यार सुधी जामनगरमां आवेला सुभाष शाक मार्केट महानगरपालिका द्वारा बंद करी देवामां आवेल छे। आ शाक मार्केट बंद थता वेपारीओनी हालत कफोड़ी बनी गई छे। आज रोज सुभाष शाक मार्केट खाते वेपारीए हुबारो मचाव्यो हतो अने शाक मार्केट फरी शुरू करवा मांग करी हती। त्यारे विरोध पक्षना नेता अल्ताफ खफी तेमज कोंग्रेसना आगेवानो वेपारीओने थती मुश्केलीओ अने तेमना प्रश्नो सांभळवा स्थळे पहोंच्या हता। विरोध पक्ष नेता अने कोंग्रेसना आगेवानोए जामनगर महानगरपालिकाना कमिश्नर सतीश पटेलने शाक मार्केटना वेपारीओना धंधा रोजगार फरी शुरू करवा रजूआत करी हती। तेमज जो तात्कालिकना धोरणे शाक मार्केट शुरू करवामां नहीं आवे तो उग्र आंदोलन करवानी चीमकी पण आपी हती। મારું નામ રમેશભાઈ રોચીરામ, શાક માર્કેટ સુભાષ માર્કેટ એસોસિએશનનો પ્રમુખ. છેલ્લા એ લોકડાઉનમાં 3.5 મહિના ઉપરથી આ શાક માર્કેટ અમારો ખુલ્યો નથી. અવારનવાર કમિશનર કલેક્ટર અમે રજૂઆતો લેખિત રજૂઆતો મૌખિક રજૂઆતો કરેલ છે પણ કોઈ જાતનો ઉકેલ આવેલ નથી. 3.5 મહિના થયા અમારા નાના નાના વેપારીઓ છે શાક માર્કેટમાં 345 વેપારીઓ છે એની હાલત અત્યારે સાવ ખરાબ છે. બાલ બચ્ચાને ગુજરાન કરવાની એટલે તકલીફ છે બહુ. એટલે મારી વિનંતી છે કમિશનર સાહેબને કલેક્ટર સાહેબને જેમ બને તેમ તાત્કાલિક ઇમરજન્સીમાં માર્કેટ ખોલી દઈએ. બીજી બધી માર્કેટો ખુલ્લી પડી, ક્યાંય કોઈ જાતનો કોઈને લોકડાઉન નડતો નથી. એક શાક માર્કેટમાં જેને લોકડાઉન નડે છે આ લોકોને એક જાતની રાજકારણ લાગે છે. મને રાજકારણ લાગે છે એટલે વિચાર કરી મારી વિનંતી કે જો આ લોકો તાત્કાલિક અમે શાક માર્કેટ નહીં ખોલે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જાશું. આજે સમગ્ર દેશ જ્યારે કોરોનાના મહામારીમાં પસાર થઈ રહ્યો છે, ખાસ કરીને નાના વર્ગો જે રોજનું કમાઈ ટકનું કમાઈનું ટકનું ખાવાવાળા, આપણે શું જાણીએ છીએ કે જ્યારે સમગ્ર ભારતના અંદર ખાસ કરીને જામનગરના અંદર લોકડાઉન મહદઅંશે જ્યારે રાહત આપવામાં આવી છે, સુપર માર્કેટ છે કે કોઈ પણ મોલ, સમગ્ર મોલ બધું ખુલી ગયું છે, ત્યારે એક શાક માર્કેટ કેમ અવારનવાર કમિશનરને રજૂઆત કરવા છતાંય કલેક્ટર યા શાક કલેક્ટર અથવા કમિશનર જે કંઈ કહીએ કાંઈ પણ મિલીભગત ચાલી રહી છે. આ નાના માણસોને હેરાન કરવાની એક નીતિ ખૂબ જ ખરાબ છે. અવારનવાર રજૂઆત કરવા છતાંય જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે એક કે બે દિવસમાં એનો નિર્ણય આવશે, તો આવો નિર્ણય ન લેવાનું કારણ શું? આના પાછળનું રાજકારણ શું? આ ખાસ કરીને સમગ્ર વેપારી વતી હું કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરવા માંગુ છું કે આનો ઉકેલ તાત્કાલિક લેવામાં આવે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અવશ્ય અમે જશું અને લોક આંદોલન કરશું. આ માંગણી અમારી સ્વીકાર. ખબર હશે થોડો ટાઈમ પહેલા અહીં ફરતે 80 દુકાનો હતી, 80 દુકાનની એ લોકોએ મહાનગરપાલિકાએ પાડી નાખી. એમાં 50% ઉપર ભૂખે મરે છે. અત્યારે એમાં મેન જે દુકાનદારો શેઠ હતા એ 50-50 100 રૂપિયામાં નોકરી કરે છે. તો આ લોકોએ દુકાન 80 દુકાનો તોડી નાખી, 80 દુકાનો તોડી નાખી, 80 દુકાનો તોડી નાખી. એનું મતલબ છે એનું કાંઈ ઉલ્લેખ ઉકેલે છે જ નહીં, કાંઈ ઉપયોગમાં આવ્યું જ નથી. ખાસ કરીને 10-15, 15-20 ઉપર માણસોનું ગુજરાન સાવ બરબાદ થઈ ગયું અને નોકરીઓ પડે છે એવી પોઝિશન છે. એટલે માર્કેટે અમારા નાના વેપારીનો કોઈ આવાજ સાંભળતો નથી. એટલે આ મિત્રોને કોર્પોરેટર સાહેબને અલ્તાફભાઈએ જે મહેનત કરી છે એ લોકોને હું ધન્યવાદ આપું છું. મહેરબાની કરે કમિશનર સાહેબને કલેક્ટર સાહેબને ખાસ કરીને ભાજપ પાર્ટીને બધાને વિનંતી કરું છું કે જેમ બને તેમ તાત્કાલિક